બાપુ આપે અમને ગણેશ રુદ્રાક્ષ અને ગૌરી શંકર રુદ્રાક્ષ વિશેની જે માહિતી આપી તે જાણીને અમારી 1 થી 21 મુખી રુદ્રાક્ષ વિશે જાણવાની તાલાવેલી વધી ગઈ છે અને બાપુ આપના વાસ્તુ બેલેન્સના વિડીયોઝ જે YouTube ઉપર બાપુઝ વર્લ્ડ ચેનલમાં સમયાંતરે આવે છે અને એમાં આપ જે સરળ રીતે સમજૂતી આપો છો અને એવી જ સમજૂતી આપે અત્યાર સુધી અમને રુદ્રાક્ષ વિશે પણ આપી તો હવે આપ અમને એક મુખી રુદ્રાક્ષ વિશે જાણકારી આપશો રુદ્રાક્ષ વિશેની ઘણી બધી માહિતી મેળવ્યા પછી ગણેશ રુદ્રાક્ષ અને ગૌરી શંકર રુદ્રાક્ષ વિશેની જાણકારી મેળવ્યા પછી ચોક્કસ એકમુખી અને બે મુખી રુદ્રાક્ષ એના વિશે પણ જાણકારી તો મેળવી જ રહી તો મિત્રો સૌથી પહેલા તો એ યાદ રાખો એક નંબર એટલે સૂર્ય ન્યુમરોલોજીમાં એક નંબર એટલે સૂર્ય અને એકમુખી રુદ્રાક્ષ એ પણ બહુ જ જવલ્લે મળતો રુદ્રાક્ષ છે એકમુખી રુદ્રાક્ષ એટલે કાજુના શેપમાં પણ આવે છે એકમુખી રુદ્રાક્ષ એટલે ગોળ શેપમાં પણ આવે છે હવે જ્યારે તમે ક્યારે પણ ક્યાંય પણ જો રુદ્રાક્ષ લેવા જશો તો એ યાદ રાખવું જરૂરી છે કે એકમુખી રુદ્રાક્ષ લેતા પહેલા ચોક્કસ એનું સર્ટિફિકેટ લેવાનું કારણ કે એકમુખી રુદ્રાક્ષ એ ખૂબ મોંઘો રુદ્રાક્ષ છે હવે એવું થાય કે એકમુખી રુદ્રાક્ષ પહેરવાથી આપણને ફાયદો શું થાય તો એકમુખી રુદ્રાક્ષનો ફાયદો સૌથી પહેલો એ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એકમુખી રુદ્રાક્ષ ધારણ કરે છે તો એનામાં એક પ્રકારનો આત્મવિશ્વાસ જાગે છે અને હું એવું માનું છું જેનામાં આત્મવિશ્વાસ ઊભો થાય છે કે જાગે છે એ વ્યક્તિને હંમેશા સફળતા મળે છે કારણ કે સફળતા માટે સૌથી પહેલા કોન્ફિડન્સની જરૂર હોય છે એ કોન્ફિડન્સ તમને કોણ આપે છે તો એ કોન્ફિડન્સ આપે છે સૂર્ય અને સૂર્ય એટલે એકમુખી રુદ્રાક્ષ એકમુખી રુદ્રાક્ષ તમારું ભાગ્ય તો બદલે જ છે પણ એની સાથે સાથે તમને સત્તા પણ આપે છે જે વ્યક્તિને માની લો કે પોલિટિક્સમાં રસ છે જે વ્યક્તિને માની લો કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં રસ છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં રસ એટલે જે વ્યક્તિને પોલીસ ખાતામાં જવાની ઈચ્છા છે જે વ્યક્તિને પોલિટિક્સમાં પોતાની કેરિયર બનાવવાની ઈચ્છા છે જે વ્યક્તિને પત્રકાર બનવાની ઈચ્છા છે એવી વ્યક્તિ જો એકમુખી રુદ્રાક્ષ ધારણ કરશે તો એના જીવનમાં એની બધી જ ધારેલી મનોકામનાઓ એની ઈચ્છાઓ પૂરી થશે માટે હું એવું માનું છું કે એકમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે કહેવાય છે કે બોલે તેના બોર વેચાય તો શું બોલવું શું ના બોલવું ક્યારે બોલવું કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાકચાતુર્ય છે બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર સ્ટેજ ફિયર શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ 55 વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ શરૂ કરવાની અને પૂરું કરવાની રીત તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ એડવોકેટ્સ ટીચર્સ સોશિયલ વર્કર્સ બિઝનેસમેન પોલીસ ઓફિસર્સ સરકારી અધિકારીઓ ધર્મ ઉપદેશકો નેતાઓ આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે
અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ એટ્રેક્ટિવ પ્રેઝન્ટેબલ યુનિક સ્પીકર. હમણાં જ આ પુસ્તક આપ પસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો, તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો.